ગુજરાત વિકાસ મોડલ ને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ મોડલ કેવું છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે આપણે ગુજરાત વિકાસ મોડલમાં નવું બનેલું એસટી સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે, અને આ એસટી સ્ટેન્ડમાં ટપકતું પાણી મુસાફરો જોઈને પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ વિભાગના ધંધુકા ડેપોનું નવનિર્માણ આ વર્ષોમાં જૂનું થયેલું, જેમાં સરકારે સસ્તા ભાવે બનાવવા, જ્યાં મુસાફરો માટે પ્લેટફોર્મ ઉપર પતરા નાખી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ધંધુકા ડેપો મુખ્ય મથક છે અમરેલી, ભાવનગર, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, ઉના, કોડીનાર, તમામ ડેપોની બસોનું આવન જાવન જોવા મળે છે. શૌચાલય પણ બસ સ્ટેન્ડથી દૂર બનાવેલ હોય, જેથી ચાલુ વરસાદમાં મુસાફરો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. વર્કશોપ તો જાણે દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહન વ્યવહાર મંત્રી વિકાસના ગાણા ગાશે, યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવશે કે નહીં તે પણ જોવાનું રહે. માત્ર ગીતો ગાવાથી વિકાસ થતો નથી, અને એમાં પણ ખાસ ગુજરાત વિકાસ મોડલની વાત કરવામાં આવે તો આ કયું મોડલ છે તે કોઈને ખબર પણ પડતી નથી. ત્યારે આ વિકાસ મોડલ, આને વિકાસ મોડલ કહેવાય કે ન કહેવાય તે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. ધંધુકા શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. અગાઉ વરસાદ સમયે ધંધુકા ડેપોમાં જોવા મળી હતી ગંદકીનું સામ્રાજ્ય. મુસાફરોને શૌચાલયમાં જવું હોય તો દૂર સુધી ભટકવું પડે છે. મહિલા અને બાળકોને પણ લપસી પડવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે નવું બનેલા બસ સ્ટેન્ડમાં પતરા લગાવી અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોવા મળી રહ્યું છે, અને ટપકી રહ્યું છે પાણી, અને ટપકતા પાણીની વચ્ચે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ ગુજરાત વિકાસ મોડલનું નવું બનેલું આ બસ સ્ટેન્ડ છે કે જ્યાં પાણી ટપકતું જોવા મળી રહ્યું છે. ધંધુકા ડેપોનું નવું નિર્માણ થયેલું નવું બસ સ્ટેન્ડમાં ટપકતા પાણીથી પરેશાન મુસાફરો જોઈ શકાય છે. અમદાવાદ જિલ્લામાં આવેલું ધંધુકાનું આ બસ સ્ટેન્ડ છે, ને બસ સ્ટેન્ડમાં ટપકતું પાણી જોવા મળી રહ્યું છે. હાલમાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે બીજી તરફ ધંધુકા બસ સ્ટેન્ડમાંથી ટપકી રહ્યું છે પાણી. આ બસ સ્ટેન્ડની અંદર નવું જ બસ સ્ટેન્ડનું નવનિર્માણ થયું છે, ને તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ બસ સ્ટેન્ડ આ વર્ષે ચોમાસામાં પાણી ટપકતું જોવા મળી રહ્યું છે. એક જ વર્ષમાં માત્ર પાણી ટપકતું હોય ત્યારે ગુજરાત વિકાસ મોડલ આ રીતે બને છે તેવું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ શૌચાલય દૂર હોવાથી લોકોને ટપકતા પાણીમાં અને ચાલુ વરસાદમાં દૂર સુધી શૌચાલય સુધી જવું પડે છે. ત્યારે આ તળાવ જેવું પાણી ભરાયેલું શૌચાલયની સામે જોવા મળી રહ્યું છે. ધંધુકા બસ સ્ટેન્ડ અને વર્કશોપ પાણીમાં તરબોળ થયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે નવીન બનેલું બસ સ્ટેન્ડ અને શૌચાલયના આ દ્રશ્યો છે ધંધુકાના.